માસદા ખાતે મધ્યાહન ભોજન યોજનામાં જોડાયેલી બહેનો દ્વારા ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ પડતર પ્રશ્ન મુદ્દે મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું। વાંસદા તાલુકામાં 225 જેટલી મહિલાઓ મધ્યાહન ભોજન યોજનામાં હેલ્પર તરીકે કામ કરે છે અને તેઓને માત્ર મહિને 1400 રૂપિયા પગાર ચૂકવવામાં આવે છે, જેના કારણે આ મહિલાઓના વેતનમાં વધારો થાય તેવી માંગણીઓની સાથે બહેનોએ ધારાસભ્ય અનંત પટેલની ઉપસ્થિતિમાં રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું હતું। આપવામાં આવ્યું મહિલા દ્વારા અને મહિલા કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું મધ્યાહન ભોજન કર્મચારીઓને માત્ર 1400 રૂપિયા જેટલો પગાર મળે છે। 1400 રૂપિયા જેટલા પગારમાં એમનું ગુજરાન અને એમનું ઘર ચાલતું નથી, એમની વારંવાર ફરિયાદો આવતી હતી। આજે મધ્યાહન ભોજન કર્મચારીની સાથે મહિલા કોંગ્રેસ સાથે મળીને આજે અમે આવેદનપત્ર આપ્યું છે। માત્ર ને માત્ર 40 થી 45 રૂપિયા રોજ મળતી મહિલાઓ આજે મોંઘવારીના સમયમાં એટલામાં ઘર ચાલતું નથી અને એમને કાયમ કરવા માટેની અમે માંગણી કરી છે। માંગણી ન સંતોષાય આખા નવસારી જિલ્લાની મધ્યાહન કર્મચારીની બહેનો સાથે રોડ પર ઉતરીશું। અન્ય જિલ્લાઓમાં જે પણ રોજગારી મધ્યાહન ભોજન રોજગારીને બહેનોને એમના પોતાના જ સ્કૂલમાં રસોઈ બનાવવાનું હતું અને એમને પગાર લગભગ 4000થી વધારે મળે છે અને એમના માટે ઘર ચલાવવું મુશ્કેલ નથી, પરંતુ 1400માં નવસારી જિલ્લાની મધ્યાહન ભોજન કર્મચારીની બહેનોએ ઘર ચલાવવાનું મુશ્કેલ પડે છે। સરસ્વતીબેન સુનિલભાઈ પટેલ, મારું ગામ વણારસી, હું એક મધ્યાહન હેલ્પર તરીકે મારી સ્કૂલમાં કામ કરું છું। આજે મારા 7 થી 8 વર્ષ થયા છે, આજે અમારી પગાર ધોરણ ખાલી 1400 રૂપિયા છે, તેમાં અત્યારે મોંઘવારીના જો સમય જોઈને તો અમારો 40 રૂપિયા રોજ પડે છે। અને આમ જોવા જાય તો અમુક બહેનોને તો હું જ્યારે ગાડી ફાઉન્ડેશન પરથી આવે અને સ્કૂલ દૂર રહે અને સ્કૂલ દૂર રહે તો જ્યારે ટેમ્પો આવે તો પાછું ઉતારવા જવાનું, પાછું મતલબમાં કે છોકરાઓને પાછું પીરસવા જવાનું, તો આખો અડધો એ લોકોને એમ જોવા જાય તો એ અડધી વેર એ લોકોને આખો ટાઈમ પૂરો થઈ જાય છે અને માત્ર ખાલી પગાર કેટલો 1400 રૂપિયા। હવે 1400 રૂપિયામાં આખા મહિના સુધી ચલાવવાનો, હવે તમે વિચાર કરો કે 1400 રૂપિયામાં આ બહેનો કઈ રીતે કામ કરવાની, તમે સવાલ કરો એમ બોલો। ને અમારી માંગ એ છે કે આમ જોવા જાય તો આ કામ લીધેલું છે હેલ્પર તરીકે, આના કારણે સાઈડ પરનું જે કામ કરવું હોય બહેનોને કઈ રીતે કરે, ને આ માત્ર ખાલી મહિનાના ખાલી 1400 રૂપિયા, તેમાં આખો મહિનો પૂરો કરવાનો, તે પણ પગાર બી કેવો મળે છે ઓછા ઓછા, જેવી રીતે કે 1000 રૂપિયા જમા કરે, 400 રૂપિયા જમા કરે એ રીતે અમને તૂટક પગાર આપે છે। અને સ્વચ્છતા અભિયાનમાં સરકારે 1800 રૂપિયા નક્કી કરેલો છે પગાર, તેમાં 1800માંથી ખાલી બહેનોને અમુકને તો આખું લોકડાઉનમાં આખું વર્ષ 2-2.5 વર્ષનો પગાર બાકી રાખ્યો છે અને અમુકને તો ખાલી 500 રૂપિયા ચૂકવામાં આવ્યા છે, બરાબર। અને જે 1800 ઉપર ગ્રાન્ટ આવે છે 1800 તરફથી પ્રિન્સિપાલના ખાતામાં જમા થાય અને જે કામ કરે એના ખાતામાં નથી જમા થતા। હવે બહેનોને તો શું ખબર પડે, ખાલી એ લોકોને 1000 રૂપિયા આપી દે, 800 રૂપિયા પ્રિન્સિપાલના ખાતામાં, હવે એમાં તમે વિચાર કરો 1400 રૂપિયા મધ્યાહન હેલ્પર તરીકે જમા થતા છે, 1400 રૂપિયામાં અમને પોસાવાય,